નમસ્તે, કરો મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 આજનો આપણો વિષય છે ગણિત, એમાં પ્રકરણ નંબર 10 પેટર્નની રમત. આપણે ગયા વિડીયોમાં પ્રકરણ 9 જોયું, અડધું અને પા એ પૂરું કર્યું. હવે આવે છે પ્રકરણ નંબર 10 પેટર્નની રમત. એમાં પહેલો પ્રશ્ન છે, આ બ્લોકનો ઉપયોગ કરી બનાવેલી પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો. એટલે આ જેવી પેટર્ન છે એવું જોતું જવાનું છે અને આગળ ખાનામાં દોરતું જવાનું છે. તો પહેલામાં શું છે, જો પહેલા બે બ્લોક કેવા છે, અણી અંદરની સાઈડ છે, તો આપણે આમાં શું કરવાના, બે બ્લોકની અણી અંદરની સાઈડ કરવાની. હવે બીજો બ્લોક છે આડા છે, એમાં તો બે બ્લોકની અણી અંદરની સાઈડ છે પણ એ આડા છે, તો આપણે આમાં શું કરવાનું, બે બ્લોક આડા દોરી દેવાના. હવે એવી રીતે ફરી પાછું આ બે વાર ફરતી આવી ગયું, હવે ફરી પાછું પહેલેથી શરૂ કરવાનું. બે બ્લોકની અણી કેવી છે, અંદરની સાઈડ ઊભા છે અને અંદરની સાઈડ છે, તો આપણે એમાં ઊભા દોરી દેવાના. બીજામાં કેવા છે, બે બ્લોકની અણી અંદરની સાઈડ છે પણ કેવા છે, આડા છે, તો એવી રીતે દોરતું જવાનું છે. તો આવી રીતે પેટર્ન તમારે શું કરવાનું છે, બધા ખાનામાં આગળ વધારવાની છે. જેવી પહેલામાં છે એ પહેલી, બીજામાં છે બીજી, પહેલામાં છે એ પહેલી. બીજો પ્રશ્ન છે, એમાં શું છે, બંને બ્લોકની અણી શું છે, અંદરની સાઈડ છે, તો આમાં આપણે શું કરવાની, બંને બ્લોકની અણી અંદરની સાઈડ દોરવાની છે અને ઉપરની શું છે, બંને બ્લોક બહારની સાઈડ છે, તો એમાં આપણે બહારની સાઈડ દોરવાની છે. ફરી પાછું બાજુનામાં જુઓ તો બાજુનામાં કેવું છે, ચારે ખૂણાની, ચારે બ્લોકના ખૂણા કેવા છે, બહારની સાઈડ, તો આમાં આપણે શું કરવાના, ચારે બ્લોકના ખૂણા બહારની સાઈડ દોરવાના છે. હવે પછી આવી રીતે ધીમે ધીમે આમાં પણ શું કરવાનું, આગળ વધારતું જવાનું. પહેલા ખાનામાં હોય પહેલા જેવા બ્લોક દોર્યા છે એવી પહેલામાં, બીજામાં જેવા દોર્યા હોય એવું બીજા ખાનામાં, ફરી પાછા પહેલામાં દોર્યા હોય પહેલામાં, બીજામાં દોર્યા હોય બીજામાં. આમાં પણ નીચે આવું, પહેલામાં છે તો પહેલામાં, બીજામાં છે તો બીજામાં. હવે આવે છે પ્રશ્ન નંબર 3, એમાં શું છે, એક જ પેટર્ન આપેલી છે, એના ચારે ખૂણા અંદર છે, તો હવે બીજી પેટર્ન આપણે એક મગજ અગાવીને બનાવવાની, આપણે થોડોક મગજનો ઉપયોગ કરીને બીજી પેટર્ન બનાવવાની છે. તો પહેલામાં ચારે ખૂણા અંદર છે, તો આપણે બીજામાં કેવું કરશું, બે ખૂણા અંદર રાખશું સામસામેના અને બે ખૂણાને શું કરશું, બહાર રાખશું. આપણે પેટર્ન બનાવી એક હતી, આપણે એક જાતે બનાવી, થોડું મગજનો ઉપયોગ કરીને બનાવી, તો હવે ફરી પાછું આમાં પણ એવી રીતે, આની જેમ બે પેટર્ન આમાં થઈ ગઈ, તો આમાં પણ પહેલા ખાનામાં પહેલી પેટર્ન, બીજા ખાનામાં બીજી પેટર્ન, તો આમાં શું છે, પહેલી પેટર્નમાં ચારે ખૂણા અંદર છે, તો એમાં શું કરવાના, આમાં ચારે ખૂણા અંદર હોય એવી રીતે દોરવાની. અને બીજા ખાનામાં આપણે કેવી રીતે બનાવી હતી, તો બે ખૂણા અંદર હતા અને બે ખૂણા બહાર હતા, તો આમાં પણ બે ખૂણા અંદર રાખવાના અને બે ખૂણા શું કરવાના, બહાર રાખી દેવાના. આમાં પણ એવી રીતે ઉપર છે એવું, અહીંયા ઉપર હતું એવું નીચે છે, તો ફરી પાછું ઉપર હોય એવું આપણે નીચે બનાવી દેવાનું આવે. હવે ચોથું છે, એમાં શું છે, આપણે જાતે આવો બ્લોક છે એનો ઉપયોગ કરીને આમાં જાતે પેટર્ન બનાવવાની છે, તો આપણે પહેલાં અહીંયા નીચે છે, તો આપણે એક પેટર્નમાં નીચે રાખી દેવી, એક પેટર્નમાં ઉપર રાખી દેવી, ફરી પાછું એક પેટર્નમાં નીચે અને એક પેટર્ન કેવી બનાવી, ઉપર. તો આવી રીતે આપણે બનાવવાની છે. હવે પાંચમું, એમાંય તે આ બ્લોકનો ઉપયોગ કરીને બનાવવી પડશે, ખાલી છે તો એમાં બે પેટર્ન છે, તો બે પહેલામાં શું રાખવી, બહારની સાઈડ રાખવી અને એ ઊભી રાખવી, પછી બીજામાં બે રાખવી તો એ કેવી રાખવી, બહારની સાઈડ રાખવી અને ઊભી રાખવી. ફરી પાછું પેલી હોય એવી પાછી આવે, આમાં આપણે બે બે દોરેલી હોય ને આપણે આગળ વધારતા જઈએ, તો આમાં પણ એવી રીતે બે દોરેલી છે અને આગળ વધારતું જવાનું, તો આમાં બે શું છે, બહારની સાઈડ છે, તો આમાં પણ બહારની સાઈડ દોરવાની, પછી આડી બહારની સાઈડ છે તો આડી બહારની સાઈડ દોરવાની છે. આવી રીતે જેમ પહેલામાં હોય એવું પહેલું, બીજામાં હોય એવું બીજું, પહેલામાં હોય એવું પહેલું, બીજામાં હોય એવું એવું, એવી રીતે તમારે શું કરવાની છે, આગળ વધારવાની છે. અને જે ખાલી ખાના છે એમાં જાતે બનાવવાની, થોડીક મગજનો ઉપયોગ કરીને ખાલી ખાનામાં પેટર્ન બનાવવાની છે. તો આ બ્લોકમાં પહેલાં આપણે શું કર્યું, ઊભી રાખી, તો પછી મેં કીધું પહેલાં નીચેની તરફ રાખી, પછી મેં કીધું ઉપરની તરફ, પછી પાછી નીચેની તરફ. હવે આવે છે પાછળ પેજ નંબર 32, એમાં છે પ્રશ્ન નંબર 2, પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો. તો આમાં જો પહેલામાં એક પાંદડું છે, બીજામાં બે છે, ત્રીજામાં 3 છે, ચોથામાં 4 છે, ફરી પાછું આમાં જો એકથી શરૂ થયું તો હવે આપણે પાછું કેટલા પાંદડા બનાવવાના, બે પાંદડા, વળી પાછું અહીંયા 3 છે તો આપણે કેટલા બનાવવાના, 3 પાંદડા, આમાં ફરી પાછા 4 છે તો આપણે કેટલા પાંદડા બનાવવાના, 4. હવે નીચે છે, પહેલા ખાનામાં જો બે એરા છે, બીજામાં એ બે છે, પહેલામાં ઊભા બે છે, બીજામાં આડા બે છે, તો ત્રીજામાં વળી પાછા ઊભા 3 છે, 1 2 3, અને પછી ચોથામાં ઊભા 3 છે. હવે પછી આમાં શું આવે, પહેલા ઊભા 4 દોરવાના, એ 2 હતા પછી 3 થયા, તો હવે આપણે ઊભા કેટલા દોરવાના, 4 દોરવાના.
અને આડા પાછા ચાર દોરવા પડે, આમાં ઊભા ચાર ત્રણ હતા અને આડા ચાર દોરા, આડા ત્રણ દોરા. તો હવે આમાં આપણે ઊભા ચાર દોરવાના ને આડા ચાર દોરવાના. હવે ચાર પછી પાંચનો વારો, તો ઊભા કેટલા દોરવાના, પાંચ એરા દોરવાના. આવી રીતે ધીમે ધીમે આગળ વધારવાની છે. હવે આમાં છે તો ત્રિકોણ દોર્યા છે, પહેલા ત્રિકોણમાં અહીંયા ઘાટું કર્યું છે, બીજામાં નીચેના ભાગમાં અને ત્રીજામાં આ બાજુના ભાગમાં. તો ફરી પાછું શરૂ કરવાનું આપણે ત્રિકોણ દોરવાનું. તો આમાં વળી પાછું પહેલામાં બીજામાં ત્રીજા ત્રણેય વસ્તુનો વારો આવી ગયો, તો હવે ફરી પાછી પેટર્ન પહેલેથી શરૂ થશે. તો આપણે કયા ખાનામાં પહેલા ખાનામાં દોરવાનું, વળી પાછું બીજી પેટર્ન શરૂ થશે તો આપણે કયા ખાનામાં દોરવાનું. આમાં છે નીચેના બાજુ, તો આમાં પણ નીચેના બાજુ. ફરી પાછું ત્રીજી પેટર્ન શરૂ થશે તો એમાં ક્યાં છે, આ બાજુના ભાગમાં. તો આપણે પણ કઈ બાજુ દોરવાનું, આ બાજુના ભાગમાં. હવે ઓલામાં આગળના પ્રશ્નમાં આપણે જોયું પેટર્ન એમાં પણ ખાલી ખાના હતા, તો આમાં પણ શું છે, ખાલી ખાના આપેલા છે. તો આમાં પણ આપણે જાતે બનાવવાની, તો આપણે અંદાજો મારવી કે આપણે ગોળમાં બનાવી છે. તો એક ગોળ દોરવાનું અને એને શું કરવાનું, ચાર ભાગ કરવાનું. તો આમાં પહેલા ભાગમાં કર્યું, વળી પાછું એક ગોળ દોરવાનું અને આમાં બીજા ભાગમાં કરવાનું, વળી પાછું એક ગોળ દોરવાનું આમાં ત્રીજા ભાગમાં કરવાનું અને પાછું ગોળ દોરવાનું આમાં ચોથા ભાગમાં દોરવાનું. હવે ચારેય ભાગ આવી ગયા તો ફરી પાછી પહેલેથી પેટર્ન શરૂ થાય, તો આમાં ફરી પાછું પહેલેથી શરૂ કરવાનું અને પાછું પહેલા ભાગમાં દોરવાનું અને આમાં વળી પાછું નીચેના બીજા ભાગમાં દોરવાનું. હવે આ પણ ખાલી ખાનું છે, તો આમાં પેટર્ન બનાવે તો આપણે આમાં ત્રિકોણ હતું, અહીંયા આપણે ગોળ લીધું. તો હવે આપણે અહીંયા શું લેવું છે, આપણે જે લેવું હોય, તમારે ચોરસ લેવું હોય, ત્રિકોણ લેવું હોય, લંબચોરસ લેવું હોય, તમારે જેમાં બનાવવું હોય એમાં પેટર્ન બનાવવાની છે. પણ જે પેટર્ન એકની એક એક હોય, ચાર પેટર્ન અલગ અલગ હોય, વળી પાછી પહેલેથી શરૂ કરવાની છે. તો આમાં ચોરસ કર્યું, પહેલા ભાગમાં કર્યું, વળી પાછું ચોરસ કરીને ચાર ભાગ કરીને બીજા ભાગમાં પાછું ચોરસ કર્યું. હવે આવ્યો ત્રીજો ભાગ, પાછું ચોરસ અને હવે આવ્યો ચોથો ભાગ. તો હવે પછી આ ચારેય ભાગ પૂરા થઈ ગયા, તો હવે ક્યાંથી શરૂ થાય, વળી પાછું પહેલેથી શરૂ થશે. હવે છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી અંકો અને મૂળા અક્ષરોની પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ અંકો અને મૂળા અક્ષરોની પેટર્ન બનાવો. હવે આમાં તો શું હતું, જોઈ જઈને આપણે બનાવ્યું. હવે આમાં આપણને નથી ખબર કેમ બનાવી છે, તો જુઓ અહીંયા એ છે અને પછી બી નથી લખ્યો અને સીધું સી લખ્યો છે, પછી ડી નથી લખ્યો અને ઈ લખ્યો છે, એફ નથી લખ્યો અને જી લખ્યો છે, પછી એચ નથી લખ્યો અને આઈ લખ્યો છે, જે નથી લખ્યો અને કે લખ્યો છે. હવે કે પછી શું આવે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે. હવે એલ લખવાનો નહીં, તો એની પછી શું આવે, એમ આવે. પછી એમ પછી શું આવે, એન આવે, તો એન લખવાનો નહીં, કેમ કે આમાં પહેલેથી શું છે, એક અક્ષર લખ્યો છે, એક અક્ષર નથી લખ્યો, એક અક્ષર લખ્યો છે, એક અક્ષર નથી લખ્યો, એક અક્ષર લખ્યો છે, એક અક્ષર નથી લખ્યો. તો એમ પછી શું આવે, એન આવે, તો એન લખવાનો નહીં, તો પછી સીધો શું લખવાનો, ઓ લખવાનો. પછી ઓ પછી શું આવે, પી આવે, તો પી લખવાનો નહીં, તો સીધો શું લખવાનો, ક્યુ લખવાનો. પછી ક્યુ પછી શું આવે, આર આવે, તો આર લખવાનો નહીં, એ છોડી દેવાનો ને એસ લખવાનો. એવી રીતે આમાં પેટર્ન આગળ વધારવાની છે. હવે નીચે છે 10 લેખા છે, ઝેડ લેખા છે, પછી બીજામાં 20 લેખા છે, પછી ઝેડની આગળની સંખ્યા કઈ છે, વાય આવે, તો વાય. ત્રીજામાં 30 લેખા છે અને વાયની આગળ શું આવે, એક્સ. તો હવે આપણે ચોથામાં શું લખવું પડે, એમનામાં આપણને એટલી મગજનો ખબર પડે કે 30 પછી આવે 40 અને વાયની પહેલાં શું આવે, ડબલ્યુ. 40 પછી શું આવે, 50 અને ડબલ્યુ પહેલાં શું આવે, વી. આવી રીતે શું કરવાનું, આગળ વધારવાનું છે. 50 પછી આવે 60 અને વી પહેલાં શું આવે, યુ. હવે આવે છે પેટર્ન આ ત્રીજી, એમાં શું છે, અહીંયા 850 છે, અહીંયા 800 લેખા છે, અહીંયા 750 લેખા છે, તો અહીંયા શું લખવા પડે, 700. હવે અહીંયા આપણે લખાય 650 અને અહીંયા લખવા પડે 600. અહીંયા 850 છે, અહીંયા 750 છે, તો અહીંયા 650. અહીંયા 800 છે, અહીંયા 700 છે, તો અહીંયા 600. હવે આવે છે ચોથું, 111, 211 અને 311, તો અહીંયા શું આવે, 411, પછી 511, પછી 611. અહીંયા જેમ લખવું એ થોડુંક આપણે વિચારવાનું કે અહીંયા એક 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 છે, પછી અહીંયા એકની બદલે બે કર્યો છે, વળી પાછું એકનો એક, વળી પાછું અહીંયા બેની બદલે ત્રણ કરીને એકનો એક, તો આપણે અહીંયા ચાર કરીને એકના એક, પાંચ કરીને એકના એક, છ કરીને એકના એક. હવે છે પેજ નંબર 33 ઉપર પ્રશ્ન નંબર એની પછીનો, અંકોની પેટર્ન બનાવો. હવે આમાં આપણે કેમ ખાલી ખાના હતા આગળના બે પ્રશ્નોમાં, તો આમાં પણ એવી રીતે ખાલી ખાના આપ્યા છે, પણ આમાં અંકો કીધું છે એટલે આપણે અંકોનો જ ઉપયોગ કરવો પડે. તો આપણે જોઈએ પહેલામાં 901 દર્શાય, કોઈ પણ 501, 601, 701, તો આપણે અહીંયા 901 કર્યું, તો 9 પછી મેં શું કર્યું, આઠડો કરી નાખ્યો, 0 ના 0 ને 1 પછી 2 કરી નાખ્યું. પછી અહીંયા આઠડો છે તો એની પછી મેં શું કર્યું છે, 7 કર્યું,
जीरो ना जीरो ने बे पछी त्रण तो सात पछी पाछो शू आवे एनी आगळनी संख्या छ जीरो ना जीरा ने त्रण पछी चार एवी रीते शू करवानुं छे पेटर्न आगळ वधारवानी छे हवे नीचे पण अंकनी पेटर्न बनावानी छे तो पहेलामां मैं जीरो लखीने एक सौ दस जीरो लखीने दस करा पछी अहीं एक लखीने अहीं बे लखीने अहीं जीरो अहीं एक पछी अहीं एक लखो ने पछी बे लखो वळी पाछो अहीं बे छे तो पहेला बे लखो पछी त्रण लखो ने अहीं जीरो लखो અને અહીંયા ત્રણ છે તો વચ્ચેની અહીંયા લખી પછી ત્રણ પછી શું આવે ચાર આવે ઝીરો ના ઝીરો અહીંયા વચ્ચેની સંખ્યા ચાર છે તો પહેલા ચાર લખવાનું ચાર પછી આવે પાંચ અને ઝીરો ના ઝીરો આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે એની પછી છે મૂળાક્ષરોની પેટર્ન બનાવો આમ આપણે અંકોની બનાવી એવી રીતે આમાં મૂળાક્ષરોની બનાવવાની તો પહેલા મારે લેવો છે ઝેડથી શરૂ કરવી છે બીસીડી તો પહેલો અક્ષર ઝેડ લીધો એની પછી એ અને બી પછી ઝેડ પહેલાં શું આવે વાય આવે તો બી પછી શું આવે સી ને ડી વાય પછી શું વાય બીની પહેલાં શું આવે એક્સ તો ડી પછી શું આવે ઈ અને એક્સ એવી રીતે આમાં મેં શું કર્યું છે એક્સ પછી પહેલાં આવી પહેલાં લખ્યું છે ને પછીની એબીસીડીમાં શરૂઆતથી એબીસીડી શરૂ કરીને પછી હોય એ પાછળના ખાનામાં લખ્યું છે આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે તો આપણે આ વિડીયોમાં આવી નાની નાની પેટર્ન જોયું હવે આવતા વિડીયોમાં આપણે આ પેટર્નને આગળ જોશું આજ આ વિડીયોમાં અહીંયા સુધી આવતા વિડીયોમાં આગળ જોશું આ પેટર્ન છે આના હું ફોટા મોકલીશ અને તમારે આની જગ્યાએ કોઈ બીજી પણ બનાવી શકો અને મેં જેવું મોકલ્યું હોય એને પણ બનાવી શકો તમે કોઈ પણ પેટર્ન બનાવી શકો તો આના ફોટા મોકલીશ એ તમારે જોઈને લખવાનું છે જય શ્રી કૃષ્ણ